જય હિન્દ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિસેસ જીપીએસસીમાં. આજે આપણે વાત કરીશું જાહેર વહીવટ વિશે અને સમજવાનો પ્રયત્ન કરીશું કે નેચર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન શું છે, એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનની પ્રકૃતિ શું છે એના વિશે આપણે વાત કરીશું. ઓકે, મારી વિડીયોઝની અંદર ઘણા બધા લોકો કમેન્ટ્સ કરતા હોય છે કે સાહેબ આની અંદરથી સવાલો શું પૂછાય છે, અથવા તો સવાલોને તમે ડિસ્ક્રિપ્શન આપ્યા પછી એને સમજાવો. બટ સવાલો જો એવી વસ્તુ છે ને, સવાલો હું સમજાવવા જઈશ તો એની માટે ટાઈમ કન્ઝ્યુમ થશે અને ઘણી બધી વસ્તુઓ છે. ઓકે, બટ બેઝિકલી તમે ફંડા રાખો કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય. જેટલી વસ્તુ મેં લખેલી છે એ વસ્તુ બહુ મોસ્ટ ટાઈમની વસ્તુઓ છે, એ સિવાય જેટલી પણ વસ્તુઓ હું બોલું છું એની અંદરથી પણ સવાલો પૂછાઈ શકવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે કોન્સેપ્ટ હંમેશા ક્લિયર રાખશો તો તમને જેટલા પણ કોન્સેપ્ચ્યુઅલ અથવા તો ટેકનિકલ અથવા તો જે ફેક્ટ બેઝડ જેટલા પણ સવાલો હશે એ તમે ડેફિનેટલી તમે ત્યાં આગળ ટીક કરી શકશો. સો લેટ સ્ટાર્ટ વિથ ટુડેઝ સેશન અને ચાલુ કરીએ આપણે નેચર ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. આની અંદરથી હું તમને એક્ઝામ્પલ આપું કે તમને પૂછવામાં આવે કે જાહેર વહીવટની પ્રકૃતિ એટલે શું. એક નંબરનો ઓપ્શન હશે કે જાહેર વહીવટ એ એક વિજ્ઞાન છે. બીજા નંબરનો ઓપ્શન હશે જાહેર વહીવટ એક કલા છે. ઓકે, સી નંબરનો ઓપ્શન હશે કે ઉપરના બંને સાચા છે. ડી નંબરનો ઓપ્શન હશે કે ઉપરના બંને ખોટા છે. સો મોસ્ટ ઓફ ધ એસ્પિરન્ટ વિલ ટેક ધ રિસ્ક, સી ઉપર રિસ્ક લેશે અને જે ઉપરના બંને વિજ્ઞાન અને કલા બંનેને એ સાચા કરીને આવશે. બની શકે, કારણ કે તમે પ્રોબેબલી એ વસ્તુ બની શકે કારણ કે તમે ઘણી બધી જગ્યાએ ઘણા બધા પીડીએફમાં અને ઘણી બધી બુક્સમાં વાંચ્યું હશે કે જાહેર વહીવટ એક વિજ્ઞાન છે અને જાહેર વહીવટ એક કલા છે. અને એની અંદર તમે એક ટોપિક હશે, એ ટોપિકની અંદર 100 જાતના ફંડા લખેલા હશે અને 100 જાતના ફંડાની એવી ટિપિકલ લેંગ્વેજમાં લખ્યું હશે કે તમે 1 થી 5 પોઈન્ટ વાંચો એટલે એકદમ નીંદર આવવા માંડે. સો જો એ બધી વસ્તુ વાંચીને તમે ત્યાં આગળ ટીક કરશો તો ડેફિનેટલી તમારો આન્સર એ એકદમ ખોટો પડશે. બીકોઝ જાહેર વહીવટની પ્રકૃતિ એ જાહેર વહીવટનું વિજ્ઞાન અને કલા સાથે કોઈ પણ સંબંધ નથી. એકદમ વેરી સિમ્પલ અને વેરી ફેક્ચ્યુઅલ, વેરી કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ છે આ. ઓકે, તો ભાઈ જાહેર વહીવટની પ્રકૃતિ શું છે? ચલો તો જાહેર વહીવટની પ્રકૃતિ સમજવા માટે એના દૃષ્ટિકોણને આપણે સમજવા પડે. એના માટેના બે દૃષ્ટિકોણ છે. એમાંનો પહેલો દૃષ્ટિકોણ છે કે પહેલા દૃષ્ટિકોણ કયો છે? તો પહેલો દૃષ્ટિકોણ છે એકીકૃત દૃષ્ટિકોણ. તમે જેટલો બને એટલો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને કમેન્ટ કરી જણાવજો. એકીકૃત દૃષ્ટિકોણને ઇન્ટિગ્રલ વ્યૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે માની લો કે ઇન્ટિગ્રલ વ્યૂ એટલે કે એકીકૃત દૃષ્ટિકોણ શું છે, કે માની લો કે આ જે ત્રિકોણ કર્યું એ એક ઓર્ગેનાઇઝેશન છે કે એક સંગઠન છે કે એક સંસ્થા છે. એ આગળ એક ટોપમાં પોઝિશન હોય અને એક બોટમમાં પોઝિશન હોય. બોટમમાં પોઝિશન લઈ લો તો પટ્ટાવાળા સુધીની પોઝિશન. એટલે કોઈપણ સંગઠનમાં ટોપ એટલે કે ટોપના સ્તરથી લઈ નિમ્ન સ્તર સુધી જો કોઈ પણ કાર્ય કરવામાં આવે એને શેની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે? એને જાહેર વહીવટની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે. તો એક એની પ્રકૃતિ થઈ ગઈ. ભાઈ એની અંદર હવે ટોપથી લઈ બોટમ સુધી એટલે હું તમને શું કહેવા માગું છું એ સમજો કે ભાઈ ટોપની જે વસ્તુઓ છે, ટોપના જે વ્યક્તિઓ છે એ શું છે? નીતિનું નિર્માણ કરશે, નીતિનો નિર્ણય લેશે કે ડિસિઝન મેકિંગ પાવર છે લોકો પાસે હશે. ઓકે, બીજા બધા એની નીચે રહેલા લોકો શું હશે? એ અમુક લોકો હશે એ ફાઇનાન્સ એરેન્જ કરતા હશે, અમુક લોકો હશે એ લોજિસ્ટિક એરેન્જ કરતા હશે, ટ્રાન્સપોર્ટ એરેન્જ કરતા હશે અને છેક પટ્ટાવાળા સુધી હું તમને કહું તો એ લોકોને ચા પીવડાવતા હશે અને લોકોના કામમાં હેલ્પ કરતા હશે. એટલે પટ્ટાવાળાથી લઈ ઉપરના સ્ટોપ સુધીના વ્યક્તિઓ જેટલી પણ સ્તરના લોકો છે એ દરેક સ્તરના લોકોને શેની અંદર ઇન્ક્લુડ કરવા જોઈએ? જાહેર વહીવટની અંદર ઇન્ક્લુડ કરવા જોઈએ. તો આ જે એકીકૃત છે દૃષ્ટિકોણ એ રીતે જ આપણને સમજાવે છે કે ભાઈ ઉપરના સ્તરથી નીચેના સ્તર સુધીના દરેક વ્યક્તિઓ સુધી જે પણ વસ્તુઓ કરવામાં આવે એને જાહેર વહીવટની પ્રકૃતિમાં ઇન્ટિગ્રલ કરવા જોઈએ. એટલા માટે એને શું તરીકે ઓળખવામાં આવે છે? એને ઇન્ટિગ્રલ વ્યૂ તરીકે ઓળખવામાં આવે છે. હવે આની અંદરથી બીજો સવાલ કરે કે ભાઈ તમને સીધો કોન્સેપ્ચ્યુઅલ સવાલ કરવામાં આવે કે એકીકૃત દૃષ્ટિકોણ એટલે ટોપથી લઈ ફક્ત ટોપના અધિકારીઓ દ્વારા જ નિર્ણયો લેવામાં આવે છે, ટોપના અધિકારીઓ દ્વારા જ સંચાલિત કરવામાં આવે છે, એ રીતના તમને ફંડા આવીને તમને પૂછવામાં આવે. પણ તમને જો ખ્યાલ ના હોય કે ભાઈ એકીકૃત દૃષ્ટિકોણ પૂછેલું છે તો એની અંદર ટોપથી લઈ બોટમ સુધીના દરેક વ્યક્તિઓ દ્વારા જે પણ કરવામાં આવે એને એક જાહેર વહીવટ તરીકે આપણે ઓળખીએ છીએ. જે સુધી એ કોન્સેપ્ટ ખ્યાલ ના હોય ત્યારે તમે એકીકૃત દૃષ્ટિકોણનું એક પણ એમસીક્યુ તમે ક્લિયર નહીં કરી શકો. સેકન્ડ વસ્તુ, ભાઈ આ એકીકૃત દૃષ્ટિકોણ તો આપી દીધો, એ એકીકૃત દૃષ્ટિકોણની પ્રકૃતિને આપણે જાહેર વહીવટ સાથે સંકળાવી લીધી. ઓકે, બીજો પ્રશ્ન આવશે કે ભાઈ આનું સમર્થન કોણ કરે છે? તો ડિમોક નામનો એક વ્યક્તિ છે અને વ્હાઇટ નામના એક વ્યક્તિ છે.
તો ડિમોંગ અને વ્હાઇટ આ બંને દ્વારા આ જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણનું સમર્થન કરવામાં આવેલું છે. તો આ બંને નામ પણ યાદ રાખવાના ના છે, કારણ કે આની અંદરથી પૂછાઈ શકે ભાઈ એકીકૃત દ્રષ્ટિકોણ છે એનું કોણ સમર્થન કરે છે, તો ડિમોંગ અને વ્હાઇટ. ઓકે, ડિમોંગ અને વ્હાઇટ. ઓકે, એ બંને નામ તમે યાદ રાખશો તો તમારું લગભગ ફંડા ક્લિયર થઈ જશે. ઓકે, લગભગ આઈ હોપ કે આ વસ્તુ તમારી ક્લિયર થઈ જશે. હવે બીજો દૃષ્ટિકોણ છે એ છે મેનેજરિયલ વ્યૂ. હવે મેનેજર એટલે કે સંચાલક, આપણે ગુજરાતીમાં મેનેજર હોય તો મેનેજરને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ, સંચાલક કહીએ છીએ. અને મેનેજરિયલ છે તો સંચાલકીય દૃષ્ટિકોણ, એ રીતે એની આપણે પરિભાષા ગુજરાતીમાં કરી શકીએ. ઓકે, ઘણી બધી વસ્તુ ઇંગ્લિશમાં પણ હોય તો ઇંગ્લિશમાં પણ તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. ફરીથી માની લો કે આ ત્રિકોણ છે, એ ત્રિકોણ શું છે, એક ઓર્ગેનાઇઝેશન છે, એક સંસ્થા છે, એક સંગઠન છે, બરાબર. એની અંદર મેં ફક્ત ટોપ ઉપર લખેલું છે, અહીંયા ટોપ ઉપર એક કુંડાળું કરેલું છે. એનો અર્થ એવો છે કે ભાઈ મેનેજરિયલ વ્યૂ મતલબ આ જે સંચાલકીય દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ અનુસાર આની અંદર જે ટોપ લેવલ ઉપર જેટલી પણ એક્ટિવિટીઝ થાય છે એને જ આપણે શું છે, એને જ આપણે જાહેર વહીવટની અંદર આપણે સમાવેશ કરીએ છીએ. ઓકે, ટોપ લેવલ ઉપરની વસ્તુઓ શું હોઈ શકે, જેમ કે ફાઇનાન્સનું એરેન્જ કરવું, નિર્ણયો લેવા, નિર્ણયો ડિસિઝન મેકિંગ જે લોકો પાસે પાવર્સ હોય છે, ઓકે, એ બધી વસ્તુઓ શેની ઉપર ડિપેન્ડ કરે છે, એ બધી વસ્તુઓ ટોપ ઉપર ડિપેન્ડ કરતી હોય છે. તો ભાઈ સંચાલકીય દૃષ્ટિકોણ એવું કહે છે આપણને કે જેટલી આ જે પણ ઓર્ગેનાઇઝેશન હોય એ ઓર્ગેનાઇઝેશનની અંદર જે પણ વસ્તુઓ ટોપ દ્વારા લેવાતી હોય એને આપણે કેવો દૃષ્ટિકોણ કહીએ છીએ, એને આપણે સંચાલકીય દૃષ્ટિકોણ કહીએ છીએ. અને એ સંચાલકીય દૃષ્ટિકોણની અંદર આપણે એને જાહેર વહીવટની અંદર આપણે સમાવેશ કરવાની વાત કરવામાં આવે છે કે ફક્ત જે વસ્તુઓ ટોપ લેવલ દ્વારા નિર્ણય લેવાતા હોય, એટલે કે ટોપ લેવલ ઉપર થતી જેટલી પણ ગતિવિધિ છે એને આપણે જાહેર વહીવટની પ્રકૃતિ અનુસાર આપણે જાહેર વહીવટની અંદર એને સમાવેશ કરવામાં આવે. ઓકે, જ્યારે એકીકૃત દૃષ્ટિકોણની અંદર શું હતું કે ભાઈ ટોપથી લઈ બોટમ સુધીના દરેકે દરેક વ્યક્તિનો સમાવેશ કરવામાં આવતો, આની અંદર ફક્ત ટોપની વસ્તુઓનો જ સમાવેશ કરવામાં આવે છે. તો આની અંદરથી તમને કોન્સેપ્ચ્યુઅલ પૂછવામાં આવે તો કોન્સેપ્ચ્યુઅલ વસ્તુ શું પૂછવામાં આવે છે કે ભાઈ વિધાનોની અંદર પૂછવામાં આવે કે વિધાનોની અંદર કયું વિધાન સાચું છે ખોટું છે એ તમારે જણાવવાનું કહેશે. ઓકે, તો એની અંદર તમને પૂછે કે ભાઈ એકીકૃત દૃષ્ટિકોણ અને આ સંચાલકીય દૃષ્ટિકોણ એકબીજાના વિરુદ્ધ છે. ઓકે, તો ઘણા બધા લોકોને ખ્યાલ હશે કે ભાઈ આપણે અહીંયા ટોપથી લઈ બોટમ સુધીના વ્યક્તિઓનો વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે એકીકૃતમાં, જ્યારે મેનેજરિયલની અંદર ફક્ત ટોપની સમાવેશ કરવામાં આવે છે ટોપની એક્ટિવિટીઝનો. તો ઘણા બધા લોકો વિચારે કે હા એ વિરુદ્ધમાં હશે, પણ વિરુદ્ધમાં નથી. ઓકે, એ તમારું સેન્ટેન્સ એકદમ ખોટું છે, આ બંને એકબીજાના વિરોધી નથી. કારણ કે તમે અહીંયા આગળ જુઓ, જ્યારે તમે એકીકૃત દૃષ્ટિકોણને વ્યાપક દ્રષ્ટિએ જોશો ત્યારે એની અંદર ટોપની વસ્તુઓનો તો જેમ આની અંદર ટોપનો સમાવેશ થાય છે એમ આની એકીકૃતની અંદર પણ સમાવેશ તો એની અંદર પણ કરવામાં જ આવે છે. તો એકબીજાના વિરુદ્ધ કઈ રીતે થઈ રહ્યા? ઓકે, પણ તમે એ રીતે કહી શકો કે ભાઈ જે સંચાલકીય દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ કેવો દૃષ્ટિકોણ છે, એ સંકુચિત દૃષ્ટિકોણ છે. ઓકે, એ એકદમ નાનો દૃષ્ટિકોણ છે. ઓકે, સાઇઝની દ્રષ્ટિએ એકદમ નાનો દૃષ્ટિકોણ છે. જ્યારે ઇન્ટિગ્રલ વ્યૂ છે એ ઇન્ટિગ્રલ વ્યૂ કેવો છે, એ વ્યાપક દૃષ્ટિકોણ છે. ઓકે, કારણ કે એમાં આની અંદર ઘણી બધી ગતિવિધિઓનો ઘણી બધી એક્ટિવિટીઝનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, આની અંદર પણ ઘણા બધા આના જે વિદ્વાનો છે વિદ્વાનોની લાંબી લિસ્ટ છે જે આને સપોર્ટ કરે છે, એટલું બધું યાદ રાખવા જેવું નથી. પણ સ્પેશિયલી અહીંયા આગળ તમારે એકીકૃત દૃષ્ટિકોણની અંદર ડિમોંગ અને વ્હાઇટને તમારે પર્ટિક્યુલરલી યાદ રાખવાના છે. ઓકે, અત્યારે આપણે વારે ઘડીએ વાત કરી કે ભાઈ એક સંસ્થા છે, એક સંગઠન છે, તો સંગઠન કે સંસ્થા શું છે એની વિશે વાત કરી લઈએ. તો સંગઠન શું છે કે સંગઠન એક લોકોનો સમૂહ છે, જેને આપણે સિમ્પલ ભાષામાં કહીએ કે એક લોકોના સમૂહને આપણે શું કહીએ છીએ, સંગઠન કહીએ છીએ. ઓકે, એ લોકોનો સમૂહ ક્યારે ભેગો થાય? સમૂહ એટલે કે એકથી વધારે લોકો જેની અંદર મળેલા હોય. તો સમૂહ ક્યારે ભેગો થાય કે એ લોકોનો સામૂહિક એક ઉદ્દેશ્ય હશે, સામૂહિક ઉદ્દેશ્ય હોય. ઓકે, જો દરેકના ઉદ્દેશ્ય અલગ અલગ હોય તો એક સંગઠન એ ન બને. ઓકે, એક સંગઠનની અંદર જ્યારે એક લોકોનો સમૂહ બને છે, ઓકે, જ્યારે કે 10 જણા છે, 10 જણા ભેગા થઈ, ઓકે, એ 10-10 જણાનો એક જ ઉદ્દેશ્ય હશે ત્યારે શું બનશે, એક સંગઠન બનશે. પણ 10-10 જણાનો જ્યારે અલગ અલગ સમૂહ બનશે, અલગ અલગ ઉદ્દેશ્ય હશે, અલગ અલગ મોટિવ હશે, ત્યારે એ લોકોનો સમૂહ ક્યારેય નહીં બની શકે, અથવા તો એ ક્યારેય ઓર્ગેનાઇઝેશન નહીં બની શકે. એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે, આની અંદર એક તો સમૂહ ઉદ્દેશ્ય હશે, લોકોનો સમૂહ હશે, અને બીજું શું હશે,
માનવીય તેમજ ભૌતિક તત્વો હશે, જેની અંદર માણસો તો હોય જ છે, ડેફિનેટલી છે, કોઈ માણસ વગર સમૂહ ઓર્ગેનાઇઝેશનની રચના એ અશક્ય છે. એટલે કે માનવીય તત્વ આવી ગયા અને ભૌતિક તત્વ. ભૌતિક તત્વ એટલે કે જેને આપણે સ્પર્શી શકીએ છીએ એ તત્વોનો પણ એની અંદર સમાવેશ થયેલો હોય, અથવા તો એની અંદર ટેકનોલોજીનો પણ સમાવેશ થયેલો હોય. એટલે તમે ઇન શોર્ટ એવું કહી લઈ શકો કે ભાઈ લોકોનો એવો સમૂહ કે જે લોકોનો સામૂહિક ઉદ્દેશ્ય હોય અને એ સામૂહિક ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે માનવીય તેમજ ભૌતિક તત્વોની મદદ લેવાતી હોય અથવા તો ટેકનોલોજીની મદદ લેવાતી હોય, એ એવા સમૂહને આપણે શું કહીશું, એક ઓર્ગેનાઇઝેશન તરીકે આપણે એને ઓળખાવીશું. આ થઈ ગઈ એક ઓર્ગેનાઇઝેશનની બેઝિક ડેફિનેશન. હવે આપણે વાત કરી લઈએ કે ઓર્ગેનાઇઝેશનના પ્રકારો કેવા છે કે સંગઠનના પ્રકારો કેવા છે. તો સંગઠન બે પ્રકારના હોય, એક તો ઔપચારિક એટલે કે જેને આપણે ફોર્મલ સંગઠન તરીકે ઓળખીએ છીએ કે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ, અને એક ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ કે અનૌપચારિક. હવે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન એટલે બેઝિક તમને સિમ્પલ ભાષામાં કહું, તમારો કોઈ દોસ્ત હોય, તમને ક્યારેક મતલબ કામ હોય ત્યારે મતલબ ફોર્માલિટી માટે તમને ફોન કરતો હોય તો તમને નથી કહેતા કે યાર આ રીતે ફોર્માલિટી શું કરવા છે, મતલબ એ ટાઈપનું. અને એ ફોર્મલ ઓર્ગેનાઇઝેશન થઈ ગયું, અને ઇમફોર્મલ થઈ ગયું કે અનૌપચારિક. ફોર્મલ ઓર્ગેનાઇઝેશનની રચના ક્યારે થાય કે ભાઈ આ જે ઓર્ગેનાઇઝેશન છે કે આ જે સંગઠન છે એની અંદર શું હોય, દરેકે દરેક વસ્તુ સુનિયોજિત હોય, કોણ વ્યક્તિ છે, શું કામ કરવાનું છે, કોને કયું કામ કરવાનું છે, કોને કયું કામ કઈ રીતે કરવાનું છે, ઓકે, જેની અંદર જે પણ ધારણાઓ અવધારણાઓ છે એ અવધારણાઓ અને ધારણાઓને સાથે લઈ એક સુનિયોજિત કાર્ય જ્યારે કરવાનું હોય અને ચોક્કસ એ લોકોનો એક ધ્યેય હોય ત્યારે એને આપણે શું કહેશું, એક ઔપચારિક સંગઠન કે એને ફોર્મલ સંગઠન આપણે કહેશું. ઇમફોર્મલ કોણ છે, તો આનો પર આનાથી એકદમ વિરુદ્ધ, આની અંદર કોઈ પણ જાતની વસ્તુની પ્લાનિંગ નહીં હોય, ઓકે, કોઈ પણ વસ્તુનો ઉદ્દેશ્ય નહીં હોય, એ ફક્ત મતલબ અનૌપચારિક જ રીતે બનાવેલું સંગઠન હશે એને શું કહેશું, અનૌપચારિક સંગઠન. હવે આ ઔપચારિક સંગઠનની અંદર વાત કરી લો કે આદિવાસી વિકાસ માટેની એક સંગઠન ગવર્મેન્ટ બનાવે છે તો એ લોકોનો એક ચોક્કસ ધ્યેય થઈ ગયો કે ભાઈ આપણે આ લોકોનું કલ્યાણ કરવા માટે જેટલી પણ યોજનાઓ લાવી, જેટલી પણ સ્કીમો લાવી અને એ યોજનાઓને કઈ રીતે ક્રિયાન્વયન કરવું અને કઈ રીતે આપણે એને ગ્રાઉન્ડ લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવી, એ દરેકે દરેક વસ્તુ એ સંગઠન દ્વારા કાર્ય કરતી હોય છે. ધારો કે નોર્થ ઇસ્ટની વાત કરીએ, લોકો નોર્થ ઇસ્ટ સ્ટેટને આપણે વિકાસ માટેનું કોઈ એક સંગઠન બનાવી દે સરકાર, તો એ પ્રકારના સંગઠનની વાત કરવામાં આવે છે કે ભાઈ એ લોકો સુનિયોજિત હોય છે અને ચોક્કસ એ લોકોનો ધ્યેય હોય છે. હવે આ સંગઠનની વિચારધારાઓ છે, તો વિચારધારાઓના ઘણીવાર ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામની અંદર પૂછાવવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે શાસ્ત્રીય વિચારધારા, જેને આપણે શું કહીએ છીએ, સંગઠનાત્મક સિદ્ધાંત અથવા તો પરંપરાગત વિચારધારા તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ જે વિચારધારા છે, આ વિચારધારાનું કોણે કોણ એનું સમર્થન કરે છે, તો સૌથી પહેલાં તો જો તમે મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન આની અંદરથી એ નીકળી શકે છે કે જે હેનરી ફ્યોલ છે, એ હેનરી ફ્યોલને આ શાસ્ત્રીય વિચારધારાના જનક તરીકે ઓળખવામાં આવે છે. તો તમને પૂછવામાં આવે કે શાસ્ત્રીય સંગઠનની શાસ્ત્રીય વિચારધારાના જનક કોણ છે, પિતા કોણ છે, ફાધર કોણ છે વગેરે વગેરે ક્વેશ્ચન પૂછવામાં આવે, તમારે યાદ રાખવાનું હેનરી ફ્યોલ. ઓકે, હેનરી ફ્યોલ એ શાસ્ત્રીય વિચારધારાના જનક તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય ગુલિક છે, ઉર્વિક છે, FW ટેલર છે, મુને છે, રિલે છે, આ દરેકે દરેક વ્યક્તિઓએ શું છે, આ શાસ્ત્રીય જે વિચારધારા છે એ શાસ્ત્રીય વિચારધારાનું સમર્થન કરેલું છે. ચલો, એટલે શાસ્ત્રીય વિચારધારા છે એ સંગઠનની શું છે, પહેલી વિચારધારા છે. તમને ઓપ્શનની અંદર પૂછવામાં આવે કે સંગઠનની કઈ વિચારધારા એ પહેલી વિચારધારા છે, તો જે શાસ્ત્રીય વિચારધારા છે જેને આપણે ક્લાસિકલ થિયરી તરીકે પણ ઓળખીએ છીએ એ સંગઠનની પહેલી વિચારધારા છે, અને એ પરંપરાગત વિચારધારા છે. ઓકે, આને પરંપરાગત વિચારધારા પણ તરીકે ઓળખવામાં આવે છે. પરંપરાગત કેમ કહેવામાં આવે છે, કારણ કે સંગઠન કઈ રીતે કામ કરવું જોઈએ એની વાત એની અંદર વધારે કરવામાં આવે છે, એટલા માટે એને પરંપરાગત વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે.